પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટિપ્પણીથી સમગ્ર દેશમાં રોષ ભભૂક્યો. તાજેતરમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનએસસીની બેઠકમાં ભારત દ્વારા પાડોશી દેશ અને આતંકવાદ અને આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનને જોરદાર લપડા કાપતા પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારીએ ભુટ્ટાએ ભારતના યશસ્વી વડાપ્રધાન અને યુગપુરુષ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી વિશે જે અસભ્ય ટિપ્પણી કરી હતી જેને લઈ સમગ્ર ભાજપ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો, જેને લઈને જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારના સૂચન સાથે જિલ્લા યુવા પ્રમુખ હિતેશ ઓઝાના માર્ગદર્શન હેઠળ ઉના શહેર તાલુકા યુવા મોરચા કાર્યકર્તાઓ સખ્ત શબ્દોમાં વખોડી અને તેના ઉગ્ર વિરોધ સાથે નગરપાલિકા ભવન ખાતે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો માફી માગે જેવા સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેસી રાઠોડ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે યુવા મોરચા પ્રમુખ વિનોદભાઈ બાંભણિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાની નેતા અસભ્યતાની હદ વટાવી ચૂકેલા અને વૈશ્વિક સ્તરે પોતાની સાખ ગુમાવી ચૂકેલા પાકિસ્તાન દેશના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટો પોતાની આ બિન સંસદીય ટિપ્પણીઓ બદલ વિશ્વ સમક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની માફી માંગે અને ભવિષ્યમાં પાકિસ્તાન કે વિશ્વનો કોઈ નેતા કોઈ રાષ્ટ્રપુરુષ વિશે આવા હલકી કક્ષાના શબ્દનો પ્રયોગ ન કરે તેવી દાખલારૂપ કાર્યવાહી કરી પાકિસ્તાન દેશ સામે અને તે દેશના બિનસંસ્કારી વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટા સામે વૈશ્વિક સ્તરે કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ જિલ્લા કલેક્ટરને સંબોધન સાથે પ્રાંત અધિકારી સમક્ષ આક્રોશ સાથે યુવા કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. પાયલ બાંભણિયા, ZSTV, ગીર સોમનાથ.